કહું છું સાંભળો છો માધવ સર તમે અહીંયા હા હું તો આવવાનો જ હતો તમે અહીંયા શું કરો છો મારો ઘર અહીંયા બાજુમાં જ છે ઓહ આઈ સી બાય ધ વે કોંગ્રેચ્યુલેશન્સ તમારી જીત માટે થેન્ક યુ સર તો મારા ઘરે આવતા જાઓ ને નો નેક્સ્ટ ટાઈમ અત્યારે હું મિસિસ ચોક્સી ને મળવા આવ્યો છું આ આ મિસિસ ચોક્સી એટલે સેજલ ચોક્સી આખી આખી બેસો ને સાહેબ મેં તમારો ઓડિશન વિડિયો જોયો એ મને બહુ ગમ્યો એટલા માટે તો હું તમારી ઇવેન્ટ પર રાહ જોતો હતો પણ તમે તો તસદીપ ના લીધે આવાને સોરી સર હેલ્થ ના કારણે ક્યું એવું ને કે મારી હેલ્થ બગડી ને એના કારણે હું ડાયટિંગ ન કરી શકી અને પછી મેં નક્કી કર્યું કે મારે ભાગ નત લેવો That's good. That's really good. બહુ સારો નિર્ણય લીધો. આવો નિર્ણય લેવો જ પડે. એ માધવ સાહેબ શું જીકમ જીક કરો છો? આ બિચારી સેજલને કેટલું ખરાબ લાગ્યું છે ખબર છે? અને તમે કયો સારો નિર્ણય છે? હા સારું જ કહેવાય ને. સાહેબ જરા તાળો મેળવશો તમારા સારાનો. સારું એટલા માટે કે અમને આ ઓડિશન વિડિયો જોયા પછી એક વિચાર આવ્યો કે અમને પબ્લિકમાં લાવવા પહેલા વધુમાં વધુ લોકો જોવે એની પહેલા અમને અમારી ટીવી પ્રોડક્ટની એડમાં સાઇન કરી લીધી. શું? હા અમારી ટીવી એડ માટે. તમે આના માટે એકદમ પરફેક્ટ છો અને આના માટે તમારે વેટ ઓછું કરવાની પણ જરૂર નથી. લે અમને કોમન પણ બ્રાઇટ લુક ધરાવતી હાઉસ વાઇફ ની જરૂર હતી અને એના માટે સેજલ ચોક્સી બેસ્ટ છે. અને સ્ક્રીન પર જોઈને બધી જ હાઉસ વાઇફ એની વાત સાથે સીધી કનેક્ટ થશે. અને અમને અમારે પ્રોડક્ટ માટે આ જ જોઈએ છે. તો પછી મારો શું? આ પહેરીને ફરો, બીજું હું હવે? કા માધવ સાહેબ ઇપન તમારી એડ સેની છે તો કયો? કુકિંગ ઓઇલ એટલે કે ખાદ્ય તેલ. એની માટે અમે મલ્હારને પણ કાસ્ટ કરીએ છીએ. પટ્ટો બાંધીને ફરો, બીજું હું? કા માધવ સાહેબ ઇપન તમારી એડ સેની છે તો કયો? કુકિંગ ઓઇલ એટલે કે ખાદ્ય તેલ. એની માટે અમે મલ્હારને પણ કાસ્ટ કરીએ છીએ. સાચે? હા પણ એ તો રમવા ગયો છે. રમવા? હા એમાં હું થયું, સ્કૂલે થી આવ્યો, દફતર ફેંકીને સીધો રમવા વયો ગયો. એ મલ્હાર ની વાત નથી કરતો હું. હું એક્ટર સુપરસ્ટાર મલ્હાર ની વાત કરું છું. અચ્છા મલ્હાર? સેજલ, સેજલ, અરે ભગવાન, સેજલ, સેજુ, સેજુ, સેજુ. યો ના રશતિ ના દ્વેષતિ ના શોચતિ ના કાઢશતિ.